આજે જે આગ્રામાં હમણાં 9 વાગ્યાની ટ્રેન છે એમાં 1200 લોકો છે અને વેઇટિંગ આગ્રાની હજુ ખૂબ છે. આગ્રાની છે આખી યુપી બિહારની મારા પાસે લિસ્ટ છે. કરીબન હું 17,000 મેમ્બરોને યાદી બનાવીને કલેક્ટરશ્રીને આપી છે અને મેં કલેક્ટરશ્રીથી એક રિક્વેસ્ટ પણ કરી છે મારા વિધાનસભામાં, જેટલી જલ્દમાં જલ્દ તમે મને ગાડીઓ આપો, હું પબ્લિકને પરિવાર સાથે મોકલવાનો મોકો મને મળ્યો છે અને બધાને હસતા હસતા અમદાવાદથી રવાનો કરું. હસતા હસતા એ આગ્રા, બનારસ, અયોધ્યા જ્યાં જ્યાંને છે, હસતા હસતા પરિવાર સાથે લોકોનો મેલ મુલાકાત થાય અને અમને આ બહેનો જે છે, ભાઈઓ છે, બધા આશીર્વાદ કરે કે અમે તો જે છે કાર્યકર્તા છે પાર્ટીના. ના, ઓલરેડી સરકાર તરફથી જમવાની પાણી વગેરેની વ્યવસ્થા છે જ, નાસ્તાની વ્યવસ્થા છે, બધી વ્યવસ્થા છે, સમજા. અને પબ્લિકને તકલીફ નહીં પડે એટલા માટે અમે બી ધ્યાન રાખીએ છીએ. મારા વિસ્તારમાંથી બસોની વ્યવસ્થા છે સાબરમતી સ્ટેશન સુધી અને ત્યાંથી પણ અહીંયા છોડવા માટે બસો આવી છે. તમારે આગળ પાછળ મારે ઊભું છે બસો અને આ પબ્લિક ને ઘણા દિવસ પછી મોકો મળ્યો છે પરિવાર સાથે મુલાકાત કરવાનો અને ગામ જવાનો. અને અમે જે અમારી સરકારે બંદોબસ્ત કર્યો છે એમાં સરકારના બી આભારી છે, તંત્રના બી આભારી છે. જેવી રીતે આ મહેનત કરે છે તંત્ર, અમે જે પણ વાત કરીએ છીએ યા કોઈ સવલત માંગીએ છીએ, રેડી, એગ્રી, પબ્લિક માટે એગ્રી, સરકાર બી એગ્રી, તંત્ર બી એગ્રી. અને ખડે પગે તંત્રને બી અભિનંદન આપીશ કે તમે બી સારો કામ કરો છો. અમે તો કાર્યકર્તા છે, અમારો તો કામ છે પબ્લિકની વચમાં રહીને પબ્લિકની સેવા કરવાનો, પણ તંત્ર બી અમારી જેમ કાર્યકર્તા બનીને અમારી સાથે કામ કરે છે. અને સંતોષકારક સૌથી મોટી જે વાત છે, સંતોષકારક ડિપાર્ટમેન્ટમાંથી જવાબ મળે છે, સંતોષકારક ડિપાર્ટમેન્ટમાંથી જવાબ મળે છે એટલે લોક સામેવાળો કેટલો બી ગુસ્સામાં હોય એ બી સંતોષકારક થઈ જાય. હા ભાઈ, 2 દિવસ પછી મારો નંબર લાગશે. અને જે ગઈકાલે સાંજે અપડેટ મળી એ મુજબ આજે અમને 2 ટ્રેન એલોટ કરવામાં આવેલી હતી અસારવા તાલુકા માટે. એમાં પ્રથમ ટ્રેન અમે 5 વાગે અયોધ્યા માટે મોકલી છે, જેમાં 1200 પેસેન્જર્સ એટલે કે યુપીના વતનીઓ જે છે એ બધા ત્યાંના રહીશ મિત્રો અને ભાઈઓ બહેનોને ત્યાં પહોંચાડ્યા છે. અત્યારે 9 વાગે ટ્રેન આગ્રા માટે જઈ રહી છે અને હાલ એના માટેનું અમારું જે પિકઅપ સેન્ટર છે કુબેરનગર ખાતેનું, સિંધી સેવા સર્કલના જે ત્યાં સેવાકુંજનું જે કોમ્પ્લેક્સ છે ત્યાંથી તમામ ભાઈઓ બહેનોને સ્ક્રીનિંગ કરી અને પછી તેમને બસ દ્વારા અહીંયા લાવવામાં આવે છે. એમને અત્યારે ફૂડ પેકેટ અને પાણીની પણ વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવી છે. સંસ્થાઓના સહયોગથી અમે આ બધું કરી રહ્યા છીએ. સૌથી પહેલાં તમે બતાવજો કે જો અમારા નવડા વિધાનસભા ક્ષેત્ર કે કુબેરનગર વિસ્તાર હે વો પૂરા હિન્દી ભાષી હૈ, ઉસકે 35,000 કે લગભગ હિન્દી ભાષી લોગ હૈ. પિછલે 15 દિન સે હમારે ધારાસભ્ય બલરામભાઈ ઓર હમારી પૂરી ટીમ બીજેપી પૂરે પરિવારને મિલ કરકે પર પ્રાંતિયો કેસે ઉનકે રાજ્યમાં પહોંચાયા જાય, ક્યોંકિ લોકડાઉન કે બાદમાં પરિસ્થિતિયાં ખરાબ હો ગઈ થી. પ્રત્યેક આદમી યહાં સે અપને વતનમાં જાને કે લીએ અધીરા હો રહા થા. ધારાસભ્યને ચિંતા કરી સરકાર તક બાત પહોંચાઈ. 15 સે 20 હજાર ફોર્મ ધારાસભ્ય કે ઓફિસ પર રાત દિન મહેનત કરકે હમ સબને ભરવાય. આજ માતાજીને અમારી સબકી સુની, ધારાસભ્ય કી મહેનત રંગ લાઈ ઓર આજ હમ 2 ટ્રેને આજ હમને રવાના કીએ ઓર ધારાસભ્યને 15 ટ્રેને મંજૂરી કરવાઈએ યુપી એમપી બિહાર. ઓર માતાજી હમાર કો પૂરી સફળતા દિલાયેગી. આજ એ સબ બચ્ચે જો આજ યહાં સે જા રહે હૈ ઇનકે મન મેં એક ઇનકી આંખોમાં એક ચમક દેખને કો મિલ રહી હૈ. નિરાશ હો ગયે થે, ઇનકો કુછ દિખાઈ નહીં દે રહા થા, લેકિન પાર્ટી ઓર કાર્યકર્તાઓને જો મહેનત કી હૈ. આજ સુબહ 4 બજે સે પૂરી ટીમ હમારી લગી હુઈ હૈ, કિસીને ખાના નહીં ખાયા હૈ, ધૂપ મેં ખડે રહે હૈ, લોકો કી ગાલિયાં ભી હમને સુની હૈ, લેકિન હમારા ફર્જ હૈ. ભારતીય જનતા પાર્ટી કે કાર્યકર્તા સિર્ફ જનતા કી સેવા કરને માનતા હૈ ઓર આજ હમારી સેવા રંગ લાઈએ. માતાજી સબકો શાંતિ સે પહોંચાય, પાર્ટી કી ઓર સે ઓર સરકાર કી ઓર સે સબકો ખાને પીને કી નાસ્તા, ચાય નાસ્તા, બિસ્લેરી પાણી કી વ્યવસ્થા કી ગઈ હૈ ટ્રેન કે અંદર. કિટ કે અંદર હમને ટિકિટ હમને સરકારને સબસિડી દીએ ઉસકે અંદર. ઓર સિર્ફ લોક 3-3 હજાર રૂપિયા દે કે કાલાબાજારી કરકે બસો કે અંદર યુપી એમપી રાજસ્થાન બિહાર લોકો કો ભેજ રહે થે. હમ સિર્ફ 400-500 રૂપિયા કે અંદર જો નોમિનલ રેટ્સ ભાડા હૈ ઉસકે અંદર સીધી સુવિધા યહાં સે ગાંવ ભેજને કી કર રહે હૈ ઓર આગે ભી
उनकी तंत्र ने व्यवस्था की यूपी के अंदर जहाँ भी जाना चाहेगा उनको बस के द्वारा उनके गाँव पहुँचाया जाएगा।